થાય છે, અથવા યુવાનો જમણા વિડીયોમાં જોયું આ રીતે ઉજવે છે, આમાં ઉજવણી જેવું કઈ લાગતું નથી, પણ નરી વિકૃતિ આપણને આમાંથી દેખાય છે. અહીંયા યુવાનો બેઠા છે, એમાં હમણાં કોઈના મેરેજ થયા હોય તો એને પૂછો કે પ્રીવેડિંગમાં કેટલો ખર્ચો થાય છે. સામાન્ય લેવલે 25-30 હજાર રૂપિયાથી શરૂઆત કરે તો લાખો રૂપિયા સુધીનો ખર્ચો પ્રીવેડિંગ શૂટિંગમાં કરતા થયા છે. પણ કશ્યપભાઈ, લોકોને છે ને લગ્નની અંદર આવા બધા મોટા ખર્ચા નથી કરવા હોતા, પરંતુ પોતાના સમાજ અને સમોવડિયા સાથે ઉભા રહેવા માટે આવા ખર્ચા કરવા પડે છે. લગ્નમાં એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ખર્ચાઓ હોય છે જેમાં તમે બચત કરી શકો, જેમ કે ડેકોરેશનનો ખર્ચ. તો આજના સમયની અંદર લોકો પોતાની કેપેસિટીની બહાર જઈને દેખા દેખીને લઈને પોતાને કહેવાય મોટો હેવી ખર્ચો ડેકોરેશનમાં કરતા હોય છે. તો ત્યાં પોતાના કેપેસિટી પ્રમાણે, ક્ષમતા પ્રમાણે માપસરનું રાખીને એમાં બચત કરી શકે. પછી જમણવાર, તો જમણવારની અંદર પણ અત્યારે મેનુ બહુ હેવી થઈ ગયા છે, તો એને માપસરનું કરીને એમાં બચત કરી શકાય. પિયુષભાઈ, તમે એક ખર્ચો ભૂલી ગયા, કારણ કે એ ખર્ચો આમ આપણને દેખાતો નથી, પણ એ ખર્ચ આપણે ખરેખર થાય છે અને એ ખર્ચનો પ્રભાવ બહુ પડે છે. મેકઅપ અને કપડા પાછળ થતો ખર્ચો, બરાબર. આખા લગ્નનું બજેટ 6-10 લાખ રૂપિયા હોય અને મેકઅપ પાછળ 50-60 હજાર રૂપિયા ખર્ચો કર્યો હોય, અને એક જ વખત જે કપડાં પહેરવાના છે એની પાછળ 50-60 હજાર અથવા 1 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પોતાના પૈસે લીધું હોય ને સોનું તો એ મિલકતમાં ગણાય, વ્યાજે પૈસા લાવીને સોનું લીધું હોય ને તો એ લાયબિલિટીમાં આવે. થોડા સમય પહેલાની જ વાત છે, અમારા ઘરે પપ્પાના મિત્ર આવેલા, તો એમણે એમના છોકરાના લગ્ન વખતે 4 લાખ રૂપિયા વ્યાજે લાવી અને હાર કરાવી આપેલો. એટલે વાતમાંથી વાત નીકળી એટલે પૂછ્યું કે પેલું વ્યાજને બધું ભરાઈ ગયું, તો પેલા કાકાએ કીધું કે શું વાત કરું, 4 લાખ કરતા તો વધારે વ્યાજ ભરી દીધું છે, મૂળગા તો હજુ બાકી જ છે. એટલે પછી તરત પૂછ્યું, મેં કીધું તો હાર, તો હાર તો એ કે સેફમાં પડ્યો છે. એટલે વ્યાજે પૈસા લાવી અને હાર સેફમાં પડ્યો રહેતો હોય છે, અને આ બાજુ આપણે વ્યાજ ભરતા હોઈએ છીએ. એટલે વ્યાજે પૈસા લાવીને તો ઘરેણા ક્યારેય ના કરાવવા પડે. આ બધા પ્રસંગોમાં છે ને એક નવું તૂત ઘૂસી ગયું છે જે આપણી સંસ્કૃતિમાં ક્યારેય હતું જ નહીં, કેક. અત્યારે ઘરે સગાઈનો પ્રસંગ હોય ને તો એમાં પણ કેક આવે, વળી લગ્ન પ્રસંગ હોય તો એમાં કેક કટિંગ થાય, વળી સીમંત હોય તો એમાંય કેક લાવે, હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય ને તો ત્યાં કેક લઈને જાય, વળી હોસ્પિટલથી બાળક પાછું ઘરે આવે ને તો સ્વાગત એ કેકથી જ થાય. આપણે નક્કી કરીએ ને કે એક નાનો સુધારો આપણા નાના નાના પ્રસંગોમાં, જે આપણી સંસ્કૃતિ બહારનો એક નવું તૂત આ કેક ઘૂસી ગયું છે ને, આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ કે આપણા નાના પ્રસંગોમાંથી કેકને તિલાંજલિ આપવી છે, તો આ એક નાનો જે સુધારો છે ને બહુ મોટી ક્રાંતિ બનીને ફરી વળશે.